गुड मॉर्निंग ऑल स्टूडेंट्स, केम छो बदा? मजामा? आई थिंक ऑल आर फाइन. ओके, तो लास्ट आपणे सेकंड चेप्टर फिनिश करी तू, बराबर? बधाए ए वीडियो देख्यो हशे, छेलो जे चेप्टर समझाव्यो, चेप्टर नंबर 2. ओके, अने आई थिंक मैं तमने मंडे एसएमएन 2 पण आप्युं हतुं. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને મોકલાવ્યું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ મોકલાવ્યું પણ નથી. તો હું આશા રાખું છું કે સ્ટ્રિક્ટલી કેવું ના પડે કે તમારે એસાઇનમેન્ટ 1 ને 2 સબમિટ કરાવવાનું છે. અહીંયા એનું ચેકિંગ થાય છે, એનું તમારો નોટ થાય છે, જેના માર્ક્સ તમને ઇન્ટરનલમાં આગળ જતાં તમને મળશે. બહુ નાનું છે, એના માટે મેં સેમ્પલ ગ્રુપમાં પણ એક મૂક્યું છે એક સ્ટુડન્ટનું, બરાબર? કદાચ કોઈક જોડે બુક ના હોય તો પણ મેં એક સારા અક્ષરની એક નોટ મૂકી છે તમારા માટે, તો એમાંથી લખી અને વહેલી તકે મને પર્સનલમાં પીડીએફ ફાઇલ સ્કેન કરીને મોકલાવી દેશો. ઓકે, તો હવે આપણે યુનિટ નંબર 3 સ્કીપ કરીએ છીએ, નેક્સ્ટ પછી લઈશું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ નંબર 4 લીડરશીપ ડેવલપમેન્ટ નેતૃત્વ વિકાસનું આપણે ચાલુ કરીએ છીએ આજે, બરાબર? હવે બીજા બધા લેક્ચર્સ પણ રેગ્યુલર ચાલુ છે, તો બધા જનો કદાચ લોડ હશે, પણ સમય કાઢીને દિવસમાં 5-6 કલાક કન્ટિન્યુઅસ લેક્ચર્સ ઇયરફોન નાખી અથવા તો ડાયરેક્ટ દેખીને એમાંથી લર્ન કરજો. બની શકે કદાચ એકવારમાં ખ્યાલ ના પણ આવે, તો સમય કાઢીને એકને એક લેક્ચર બીજી વાર ત્રીજી વાર દેખજો, નોટ્સ બનાવજો. નોટ્સ બનાવ્યા પછી એમાંથી રિવિઝન કરજો. ચેપ્ટરના અંતે એસાઇનમેન્ટ આપીએ છીએ બધા સર, તો એ પણ તમારે રિપ્લાય આપવાનો છે પોઝિટિવ અને સબમિટ કરાવવાનું છે. ઓકે, તો આ એક જનરલ માહિતી હતી. હવે આપણે આ ચેપ્ટર ચાલુ કરીએ, નેતૃત્વનો વિકાસ, નેતાગીરી. એકદમ સિમ્પલ, એકદમ જનરલ લાઈફ પર આપણો એક આ ટોપિક છે નેતાગીરી. તો ચાલુ કરીએ છીએ આપણે. ડેફિનેશન ઓફ લીડરશીપ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્ક્સ માટે હવે પૂછાય છે ઘણીવાર. નેતૃત્વની વ્યાખ્યા આપો, સમજાવો. તો એમ તો નેતૃત્વ એટલે તમે બધા જાણો છો, નેતૃત્વ એનો મિનિંગ શું અથવા તો નેતાનો મતલબ શું? લીડર, નેતા, આપણી ભાષામાં બોસ. તમે કોઈ કંપનીમાં જાઓ તો તમારો કોઈ હેડ હોય, એને બી આપણે નેતા કહીએ, બરાબર? આપણા આજુબાજુ સમાજમાં કોઈ વડીલ હોય અથવા તો મોટો વ્યક્તિ હોય, એ બી આપણે નેતા તરીકે. દેશની અંદર દેશ ચલાવતા આપણા મિનિસ્ટર્સ છે, આપણા પીએમ છે, સીએમ છે, બધા નેતા જ કહેવાય. નેતાનો મિનિંગ શું? કે એક જ ઉદ્દેશથી જે કામ કરે છે જે વ્યક્તિઓ, મીન્સ કે તમારું બધાનું ટાર્ગેટ 10, 15, 50નું ટાર્ગેટ એક છે, એ દરેકે દરેકને ટાર્ગેટ પૂર્ણ કરવા માટે એમને સાથ સહકાર અથવા તો એમની ઉપર કંઈક આયોજનયુક્ત ક્રિયા માટે જે માણસ નક્કી થાય છે એને આપણે નેતૃત્વ અથવા તો નેતા કહી શકીએ છીએ, એને કામગીરીને નેતૃત્વ કહી શકીએ છીએ. તમે બધા જાણો છો કે અત્યારે આપણા હાલમાં પીએમ તરીકે નરેન્દ્ર મોદી સાહેબ છે, બરાબર? તો એ આપણા દેશના નેતા થયા, એ એટલે કે આપણા દેશના એક લીડર થયા, કે જે આખા દેશને લીડિંગ કરે છે અને એ દેશને જોડે જોડે આપણાને પણ કામ કરાવે છે, આપણું લક્ષ્ય પણ એ લોકો પાર પાડે છે, બરાબર છે? તો આ એક જનરલ માહિતી. તો બુકમાં આપણે જે આપે છે વ્યાખ્યા, કે ભાઈ વ્યક્તિ જૂથના ઉદ્દેશો પ્રાપ્ત કરવા સ્વયં પ્રયાસો કરે તેવી અક્ષર નિપજાવવાની પ્રક્રિયા એટલે નેતૃત્વ, બરાબર છે? એટલે કે સંચાલન પાસેથી, સંચાલન એટલે કે અન્ય પાસેથી કાર્ય કરાવવું, આને પણ નેતૃત્વ કહી શકાય. બીજી રીતે અન્ય વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક ગ્રહ પ્રાપ્તિ અર્થે મંડી પડવા માટે અસર પડવાની પ્રક્રિયા, સહાયરૂપ થવાની પ્રક્રિયા એને નેતૃત્વ કહે છે. શબ્દ કરતાં વધારે ઉદાહરણથી તમને સમજાવું કે ભાઈ કોઈપણ ક્રિકેટ ટીમ હોય, એમાં એક કેપ્ટન હોય, એ આપણે લીડર તરીકે અથવા તો નેતા તરીકે કહેવાય, કે ભાઈ વિરાટ કોહલી છે કે ધોની છે, તો એ પ્લેયર તો છે જ, જોડે જોડે એ ટીમનો લીડર છે. કેમ? કે ભાઈ કોઈ એક જણ લીડિંગ કરે અથવા કોઈ એક જણ નેતા હોય તો એ બાકીના 10 જણને એ લીડિંગ કરી શકે. કોણ પહેલી ઓવર નાખશે, કોણ ઘેરો પહેલી બેટિંગ કરશે, કોણ કયા સમયે કયું કામ કરશે, બરાબર? જ્યારે પરિસ્થિતિ બદલાતી રહે ત્યારે કયા કયા નિયમો બદલાતા રહે, કયા કયા નિર્ણય લેવા પડે, તો આ બધું એક મેચ્યોર અથવા તો આપણી ભાષામાં એક અન્ડરસ્ટેન્ડિંગ પર્સનમાં જે કામ તો કરવાનું બધા જોડે ખરું જ, પણ એ કામ બીજા જોડે સારી રીતે કરાવવાનું. ઘણીવાર માણસને કામ કરતા આવડતું હોય પણ કરાવતા ના આવડતું હોય, એ બી બની શકે. એટલે નેતા એક એવો હોવો જોઈએ કે જે પોતે તો કામ કરે પણ બીજા 10 એમના ટીમના બધા જ મેમ્બરો જોડે કામ કરાવી શકે. કોઈ પણ કંપનીમાં જાઓ તો હેડ અથવા તો બોસ એવા હોય કે જે બાકીના નીચેના તમામ કર્મચારીઓ જોડેથી કામ લેતા પણ આવડે, કામ ના ફાવે તો એમને કરાવતા પણ ફાવે, અને ઘણીવાર કોઈક
વ્યક્તિને સ્ટ્રિકનેસથી કહેવું પડે અથવા તો ઘણીવાર કોઈ સારી રીતે પણ વાત કરવી પડે, એ બધું જ એમને ફાવતું હોય. એને સારા નેતા અથવા તો નેતા કહી શકીએ, નેતૃત્વ કરી શકે. તો આ એક નેતા અથવા તો નેતૃત્વની વ્યાખ્યાઓ છે, એક બે બુકમાં આપી છે, તમે વાંચી શકો છો. આપણો મેઇન ક્વેશ્ચન છે હવે નેક્સ્ટ, કે નેતૃત્વની પદ્ધતિ, સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ સ્ટાઇલ. તમે બધા જ જાણો છો કે દરેક અલગ અલગ પ્રકારની નેતાગીરી હોતી હોય છે. એટલે કે આ એક આપણે એક ઇન્ડસ્ટ્રીની બાબતમાં દેખીશું, દેશની બાબતમાં દેખીશું, નહીં કે પોતાની પર્સનલ લાઈફમાં. તો મુખ્યત્વે ત્રણ પ્રકારના લીડરશિપના પ્રકાર હોઈ શકે. સંયુક્તશાહી નેતૃત્વ એટલે કે ઓટોક્રેટિક લીડરશિપ, ડેમોક્રેટિક લીડરશિપ એટલે કે લોકશાહી પદ્ધતિ, મુક્ત નેતૃત્વ એટલે કે લેઝી ફેર, અથવા તો આપણી ભાષામાં એને આપણે ફ્રી સ્ટાઇલ લીડરશિપ પણ કહી શકીએ, બરાબર. તો આ ત્રણ મુખ્યત્વે લીડરશિપના પદ્ધતિ છે અથવા તો એના પ્રકાર છે, બરાબર. બહુ શાર્પ વસ્તુ છે કે ભાઈ કોઈ પણ દેશમાં, કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં આમાંથી કોઈ પણ એક પ્રકારની પદ્ધતિ અથવા તો સમય સંજોગ પ્રમાણે આમાંથી કોઈ પણ એક પ્રકારની નેતાગીરી ચાલતી હોય છે અને ચલાવવી પડતી હોય છે. તો આપણે એમાં સૌથી પહેલું છે સંયુક્તયાર પદ્ધતિ, ઓટોક્રેટિક લીડરશિપ. તો ઓટોક્રેટિક લીડરશિપ એટલે શું? સંયુક્તયાર શબ્દ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે સંયુક્તયાર એટલે કદાચ તમે જૂના પર્યાવરણ ઇતિહાસ સમાજવિદ્યામાં કદાચ આ તમે સવાલ શબ્દ સાંભળ્યો હશે. સંયુક્તયાર બહુ વર્ષો પહેલાં એક જર્મન કન્ટ્રી છે એની અંદર એક સંયુક્તયાર વ્યક્તિ હતો, હિટલર નામનો, યાદ છે કોઈને? તો સંયુક્તયાર કોણે કહેવાય? તો કે કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્ર, કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્ર સ્થાન સર્વોચ્ચ સપાટીએ હોય, સંયુક્તયાર સહી પદ્ધતિમાં સંયુક્તયાર જ સંસ્થાનો વડો હોય, બરાબર. એટલે કે જે એક વન મેન સો જીવ આમાં હોય છે, એટલે કે જે એક માણસ, જે મેઇન માણસ હોય વડો, એ સંયુક્તયાર કહેવાય. અને એ જ આખી સિસ્ટમ અથવા તો એ જ આખું તંત્ર ચલાવતો હોય. મીન્સ કે નાનામાં નું ડિસિઝન હોય કે મોટામાં મોટું ડિસિઝન હોય, કંપની હોય કે દેશ હોય, નાની સંસ્થા હોય કે મોટી સંસ્થા હોય, જો સંયુક્તયાર સાથે નેતૃત્વ હોય તો એ દિવસના સવારથી લઈને સાંજ સુધીના નાનામાં નાના ડિસિઝન એ જાતે લેતો હોય. ઈવન કોઈ પણ નાનામાં નાનું ડિસિઝન કહીએ આપણી ભાષામાં, એ પણ એ લેતો હોય. એ કોઈના પર નિર્ભર રહેતો ના હોય, કોઈને પૂછતા ના હોય, બરાબર. કોઈ પણ પ્રકારની કાર્યશોપની અથવા તો વર્ક ડિસ્ટ્રીબ્યુશન એ જાતે જ કરતો હોય. એ ફક્ત નીચે ઓર્ડર કરે, નીચેથી ફક્ત એમનો ઉપર આદેશ જ આપવામાં આવતો હોય છે. તો નેતા અથવા તો સર્વોચ્ચ અધિકારીના આદેશોનો હુકમ છોડે છે, જે અનુસાર મદદનીશો કાર્ય કરે છે અને કામની પદ્ધતિથી સંયુક્તાનો સંપર્ક સાધી શું કરવું તે અંગેનો આદેશ મેળવે છે. તો તમે બધા જાણતા હશો કે આ રીતે નેતૃત્વ ક્યારે થાય, કે જે સંસ્થામાં બહુ જ પ્રાઇવેસી અથવા તો આપણી ભાષામાં બહુ જ સિક્રેટ સિસ્ટમ રાખવાની હોય ત્યાં જ આઉટ થઈ શકે, બરાબર. તો નીચે લખ્યું છે કે ક્યાં અનુકૂળ છે આ પ્રકારનું સંયુક્તશાહી વાતાવરણ અથવા તો એની પદ્ધતિ. તો તમે વાંચી શકો છો કે વાટાઘાટો કે ચર્ચા વિચારણાનો સમય ઓછો હોય એવી જગ્યાએ, કારણ કે ઘણીવાર અતિશય 15, 20, 25, 50 જણ વચ્ચે ચર્ચા કરવાથી વાત ડિસ્ટ્રીબ્યુટ થઈ જતી હોય, એક કંપનીમાંથી બીજી કંપનીમાં જતી હોય, તમારો કોઈ ફોર્મ્યુલા હોય સિક્રેટ અથવા તો દેશની કોઈ સિક્રેટ એવી એજન્સીની કોઈ વાતો હોય, તો એ કદાચ જરૂરી નથી કે બધા જ પ્રમાણિક હોય, બધા જ વફાદાર હોય. ઘણીવાર બની શકે કોઈ ક્લિક પણ થઈ જાય, તો તે વખતે ડિસિઝન એકબીજાને પૂછીને લેવામાં કદાચ ગેરફાયદો છે. તો એ સમયે સંયુક્તશાહી પદ્ધતિ તમારે અપનાવવી પડતી હોય છે. બીજું છે કે કદાચ યુદ્ધ ક્ષેત્ર, વોર એરિયા, કે ત્યાં આગળ ઓન ધ સ્પોટ ડિસિઝન લેવાનું હોય, કોઈની જોડે પૂછવાનો ટાઈમ ના હોય, તો તે સમયે સંયુક્તશાહી એટલે કોઈ એક જ વ્યક્તિ આ ડિસિઝન લઈ શકે એવો હોય, એને જ આ પ્રકારની પદ્ધતિ અથવા તો આ પ્રકારનું ડિસિઝન લેવાની સત્તા આપતા હોય છે. જ્યાં અતિ ગુપ્તતા એટલે જ્યાં અતિ સિક્રેટ રાખવાની, ઘણી દુનિયાની અથવા તો ઘણા દેશની એવી એવી સિક્રેટ આઇટમ, સિક્રેટ એવી વાતો હોય છે કે જ્યાં કોઈને કદાચ એ વ્યક્તિ છે કદાચ કોઈને ખબર પડવા દેવાની, અથવા તો કંપનીમાં જે મેઇન માણસ હોય એના સિવાય કોઈને એનો ફોર્મ્યુલા કે કોઈને એ સિક્રેટ વાત ખબર ના પડવાની, ત્યાં આગળ પછી એ ચર્ચા વિચારનો એ ઉપયોગ કરી શકાય નહીં, જેથી કરીને આપણે આ સંયુક્તયાર પદ્ધતિ અપનાવી શકીએ, બરાબર. જ્યાં તાબેદારો સત્તા ગ્રહણ કરવાની ક્ષમતા ન હોય, બની શકે ઘણીવાર અન્ય વ્યક્તિઓની કોઈ ક્ષમતા ના હોય કે આ સત્તા ગ્રહણ કરી શકે, ત્યાં પણ સંયુક્તશાહી પદ્ધતિ જરૂરી છે.
જ્યાં ઝડપી નિર્ણય લેવાનો, ઝડપી મીન્સ કે ફાસ્ટ, મેં કીધું એમ કે જ્યાં આગળ કોઈ વાટાઘાટો કરવાનો સમય ના હોય, જ્યાં કોઈ નિર્ણય લેવાની તૈયારી ના હોય, બરાબર, તો તાત્કાલિક બેઝ પર નિર્ણય લેવાનો હોય ત્યાં બધાને પૂછવા જઈએ તો કદાચ કોઈ ખા પાડે, કોઈક ના પાડે અને એમાં ને એમાં કામ રહી જાય. તો એવા સમયે સંયુક્તશાહી નેતૃત્વ કરી અને તમારે ડિસિઝન લેવાનો હોતો હોય છે, બરાબર. હજી એમાં આગળ વાત કરીએ તો ને લાભ શું થાય, આપણે વાત કરીએ છીએ લાભ મીન્સ કે ઝડપી નિર્ણય લેવામાં ફાયદાકારક છે. જ્યાં રહસ્યો કે સિક્રેટ જાળવી રાખવું હોય ત્યાં ફાયદો છે, બરાબર. અસરકારક સંકલન થઈ શકે, મદદનીશોને જે તમારી નીચે કામ કરતા, જે સન્મુખતા નીચે કામ કરતા છે એમને બહુ માનસિક હેરેસમેન્ટ કે એમને ફક્ત ઓર્ડર ફોલો કરવાના હોય છે, એમને કોઈ પોતાનું દિમાગ કે કોઈ પોતાનું મંતવ્ય રજૂ કરવાનું હોતું નથી, બરાબર. તો આ રીતે ઘણા લાભ પણ થાય છે, એની સામે ઘણી મર્યાદાઓ છે, ઘણા ગેરલાભ પણ થાય છે. બની શકે ઘણીવાર પોતાની નીચે સંયુક્તકાર કરતાં પણ હોશિયાર માણસો નીચે કામ કરતા હોય પણ એમના વિચારોને અમલમાં લેવાતા જ ના હોય, જેથી કરી કંપની ઘણીવાર અથવા તો કોઈ દેશમાં અથવા તો કોઈ કંપનીમાં એને લીધે ઘણો લોસ થતો હોય છે, બરાબર. બની શકે ઘણીવાર નબળા સંયુક્તશાહી માણસો આવતા હોય, એટલે કે વડો તો છે પણ એ કોકની વાતોમાં આવી જાય, એના ડિસિઝન પાવરફુલ ના હોય, એ જલ્દી કોઈના પર હાવી ના થઈ શકે, ડિસિઝનમાં કોઈકને પૂછવું પડે એવું હોય ને, તો આવા તેવા નાના મોટા કેસમાં ઘણીવાર એવું બની શકે કે એની લાગવત કરતો અથવા તો એની નજીકના માણસો એના પર હાવી થઈ જાય અને એને ડિસિઝન લેવા મજબૂર કરતા હોય છે. સંયુક્તાનું પક્ષપાતી અને તરફદારી ભરેલું વલણ હોય તો પણ ત્યાં વિપરીત અસર થાય છે. પક્ષપાતી એટલે મીન્સ કે બની શકે કે ઘણીવાર કંપનીમાં અથવા તો સંયુક્તની નજીકનો કોઈ માણસ અથવા તો એની કોઈક રિલેશનશીપનો અથવા તો એની ઓળખાણવાળો માણસને એ માણસ બધું પૂછે અથવા તો એમને કંઈક કહીને કરતો હોય તો એ કંપનીમાં ઘણીવાર આઇનસાબે થતી હોય અથવા તો એની વસ્તુ સારી થતી ના હોય. તો આ રીતે સંયુક્તશાહી નેતૃત્વમાં આ રીતે સિસ્ટમ હોતી હોય છે, આ રીતે ચાલતું હોય છે કે ભાઈ ઉપરથી કેન્દ્ર સ્થાને એક જ વ્યક્તિ બધા જ ઓર્ડર કરતો હોય છે અને નીચે ફક્ત ને ફક્ત ફોલો જ કરવાનો છે. નીચે કોઈ પણ વ્યક્તિને કાંઈ જ પૂછવામાં આવતું નથી, એમને જેને કોઈ ડિસિઝન લેવામાં આવતા નથી, એમને ફક્ત ઓર્ડર ફોલો કરવાનો કહેવામાં આવે છે. તો આ છે આપણું સન્મુખકાર પદ્ધતિ, ઓટોક્રેટિક લીડરશિપ. ઓકે, તો થેન્ક યુ. નેક્સ્ટ બે આપણા સમ પદ્ધતિ છે નેતૃત્વની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.